ચોમાસા દરમિયાન અનેક વખત સુરત સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં પાણી ભરાવાની ઘટના સામે આવતી હોય છે આ ઉપરાંત સુરત સિવિલ હોસ્પિટલના જૂના બિલ્ડિંગમાં અનેક જગ્યાએ પાણી ટપકવાની ઘટના પણ સામે આવે છે આજે વહેલી સવારે પડેલા વરસાદમાં આયુષ્યમાન કાર્ડ અને વિકલાંગ સર્ટિફિકેટ અંગે કામ કરતી ઓફિસમાં પાણી ટપકવાનું શરૂ થયું હતું પાણી એટલી હદે ટપકતું હતું કે ચારથી પાંચ જેટલા કર્મચારીઓને પાણી કાઢવા માટે જહેમત ઉઠાવવી પડી હતી વરસાદી કારણે કોમ્પ્યુટર અને અગત્યના કાગળો ભીંજાઈ ગયા હતા અને સાથે સાથે સમગ્ર ઓફિસમાં પાણી ઘૂસી ગયું હતું અધિકારીઓના ધાને આ ઘટના આવતા ત્રણ મહિલા સર્વન્ટને દોડાવીને ઓફિસમાંથી ડોલ ભરીને પાણી ઉચકેલવામાં આવ્યું હતું સુરત સિવિલ હોસ્પિટલમાં ચોમાસા દરમિયાન દર વર્ષે આ સ્થિતિનું નિર્માણ થતું હોવા છતાં કોઈ પણ પ્રકારનું રિપેરિંગ કામ કરવામાં આવતું નથી હોસ્પિટલના સત્તાધીશોને અનેકવાર રજૂઆતો કરવા છતાં કર્મચારીઓની હાલાકી નિવારવા માટે કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં નથી આવતા અત્યારે જે રીતે સુરતમાં વરસાદ થઈ રહ્યો છે તો ઘણી જગ્યાએ જે જૂની બિલ્ડિંગો થઈ ગઈ છે અમારી બિલ્ડિંગ પણ પંચાવન વર્ષ કરતાં વધારે જૂની થઈ ગઈ છે એટલે ઘણી જગ્યાએ પાણી ટપકે છે તો અમારા જે પીએમ જેવા છે ત્યાં પણ પાણી ટપકે છે એના લીધે અમે પીઆઈયુને ઇન્ટિમેટ કર્યું અને પીઆઈયુ એ રિપેર કરીને ગયા તો આજ તો એની હાલત સારી છે ત્યારે ત્યાં પાણી ટપકતું નથી હા બ એકચ્યુઅલી આમાં તો પ્રોસી પ્રોસેસમાં છે અને એના લીધે ગઈકાલે પણ મીટિંગ થયેલી છે કે નવો બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન માટે જે રીતે તૈયાર થવાનું છે એના માટે કાલે પણ મીટિંગ હતી